नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छु अमारी आकाश अकेडमी यूट्यूब चैनल में। अने आज हूँ तमारी समक्ष 15 થી 21 જુલાઈ 2023 નું કરંટ અફેર્સ રજૂ કરીશ। તો તમે ખાસ કરીને હજી સુધી અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કે જેથી કરીને તમને બધી જ અપડેટ રેગ્યુલર મળી રહે। અને જો આ વિડીયોની PDF તમારે જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જેની ઉપર તમે ક્લિક કરીને આ કરંટ અફેર્સની PDF મેળવી શકો। તો હવે આપણે જુલાઈના ત્રીજા અઠવાડિયાનું કરંટ અફેર્સ જોઈએ। તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં ઇસરો દ્વારા મિશન ચંદ્રયાન 3 શ્રી હરિકોટા સ્પેસ સેન્ટર પરથી લોન્ચ કરવામાં આવ્યું, તે કયા રાજ્યમાં આવેલું છે? તો તેના જવાબમાં આવશે આંધ્રપ્રદેશ, એટલે કે આન્સર સી। મિશન ચંદ્રયાન 3 ના ડાયરેક્ટર હતા પી વીર મુથુવેલ। ઇસરોની વાત કરીએ તો ઇસરોની સ્થાપના 15 ઓગસ્ટ 1969 ના રોજ થઈ હતી। તેનું હેડક્વાર્ટર આવેલું છે કર્ણાટકના બેંગ્લોર ખાતે અને તેના ચેરમેન છે એસ સોમનાથ। ભારતનું ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 લોન્ચ કરવામાં આવ્યું છે। ચંદ્રયાન 3 એ 14 જુલાઈ 2023 ના રોજ બપોરે 2:35 કલાકે ચંદ્ર તરફ ઉડાન ભરી હતી। તેને આંધ્રપ્રદેશના શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું। 615 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ મિશન લગભગ 50 દિવસની મુસાફરી બાદ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક ઉતરશે। ચંદ્રયાન 3 મોકલવા માટે LVM3 લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જો લેન્ડર દક્ષિણ ધ્રુવ પર ઉતરશે તો ભારત દક્ષિણ ધ્રુવ પર પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બની જશે। ચંદ્રયાન 3 લેન્ડર, રોવર અને પ્રોપલેશન મોડ્યુલથી સજ્જ છે। તેનું વજન લગભગ 3,900 કિલોગ્રામ છે। હવે લેન્ડરનું નામ છે વિક્રમ અને રોવરનું નામ છે પ્રજ્ઞાન। ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો વતી આ પ્રક્ષેપણ વિશે જણાવવામાં આવ્યું હતું કે ત્રીજું ચંદ્ર મિશન ચંદ્રયાન 3 વર્ષ 2019ના ચંદ્રયાન 2નું ફોલોઅપ મિશન છે। ભારતના આ ત્રીજા ચંદ્ર મિશનમાં પણ અવકાશ વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર લેન્ડરનું સોફ્ટ લેન્ડિંગ કરવાનું લક્ષ્ય રાખ્યું છે। ચંદ્રયાન 2 મિશન દરમિયાન અંતિમ ક્ષણોમાં લેન્ડર વિક્રમ પાથના વિચલનને કારણે સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું ન હતું। ચંદ્રયાન 3 નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત ઉતરાણ અને પરિભ્રમણ કરવાની સંપૂર્ણ ક્ષમતા દર્શાવવાનો છે। ચંદ્રયાન 3 માં મિશનનું લક્ષ્ય ચંદ્રની સપાટીનું અન્વેષણ કરવાનું છે, ખાસ કરીને એવા વિસ્તારોને શોધવા માટે જ્યાં અબજો વર્ષો સુધી સૂર્યપ્રકાશ પહોંચ્યો નથી। ચંદ્રયાન 3 ની ઝડપ માપવા માટે તેમાં લેઝર ડોપલર વેલોસીમીટર સિસ્ટમ લગાવવામાં આવી છે। તે પરથી આપણે મેપમાં જોઈ શકીએ અહીંયા આવેલું છે આંધ્રપ્રદેશ, જે તમિલનાડુ, કર્ણાટક, તેલંગાણા, છત્તીસગઢ અને ઓડિશા સાથે સરહદ ધરાવે છે। આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી, રાજ્યપાલ છે એસ અબ્દુલ નઝીર, મુખ્યમંત્રી છે વાય એસ જગનમોહન રેડ્ડી, જિલ્લાઓ છે 26, લોકસભાની સીટ છે 25 અને રાજ્યસભાની સીટ છે 11. ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં પીએમ મોદીને કયા દેશનો સર્વોચ્ચ પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો? તો તેના જવાબમાં આવશે ફ્રાન્સ। ફ્રાન્સની જો વાત કરીએ તો તેની કેપિટલ છે પેરિસ, ત્યાંના પ્રેસિડેન્ટ છે એમાન્યુઅલ મેક્રોન અને પ્રાઇમ મિનિસ્ટર છે એલિઝાબેથ બોન। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 13 જુલાઈ 2023 ના રોજ ફ્રાન્સના પ્રજાસત્તાકના રાષ્ટ્રપતિ એમેન્યુઅલ મેક્રોન દ્વારા સર્વોચ્ચ ફ્રેન્ચ પુરસ્કાર ગ્રાન્ડ ક્રોસ ઓફ ધ લીજન ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો હતો। પેરિસના એલિસી પેલેસમાં આયોજિત એવોર્ડ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન મોદી 13 થી 15 જુલાઈ 2023 દરમિયાન ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાતની સત્તાવાર મુલાકાતે હતા। પ્રધાનમંત્રી 14 જુલાઈ 2023 ના રોજ બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા, જેમાં ત્રણેય સેનાઓની ભારતીય સશસ્ત્ર દળોની ટુકડીએ પણ ભાગ લીધો હતો અને આ પરેડ જે છે એ ફ્રાન્સના પેરિસમાં આયોજિત થઈ હતી। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે કઈ બેંકે
आईएफएससी बैंकिंग यूनिट नु उद्घाटन कर्यु तो तेना जवाब मां आवशे बैंक ऑफ इंडिया। हवे बैंक ऑफ इंडिया नी जो बात करिए तो तेनु हेडक्वार्टर आवेलु छे मुंबई मां। तेना एमडी तथा सीईओ छे रजनीश। कर्नाटक। त्यारबाद गिफ्ट सिटी नी जो बात करिए तो तेनु पूरु नाम थाय गुजरात इंटरनेशनल फाइनेंस एक्सिटी। त्यारबाद नो चौथो प्रश्न, ताजेतर में क्या देश ना मंदिर नी साइट पर 3000 वर्ष जूनो कोंडोर पैसेज वे शोधायो छे तो तेना जवाब में आवशे पेरू। पेरू में पुरातत्वीय विदोए प्राचीन चावीन संस्कृति साथे संकळायेला मंदिर ना स्थळे 3000 वर्ष जूनो सीलबंद मार्ग शोधी काढ्यो छे जेने कोंडोर पैसेज वे तरीके ओळखवामां आवे छे। चावीन संस्कृति तेनी प्रभावशाली कलात्मक सिद्धिओ माटे जाणीती छे। चावीन डी हुआंटर एक पुरातत्वीय स्थळ छे जे पेरूना लिमामां उत्तर पूर्वमां आश्रे 306 किलोमीटर दूर स्थित छे। आ स्थळ चावीन संस्कृतिनुं महत्वनुं केन्द्र हतुं जे लगभग 1500-550 बीसीईमां विकसित हतुं। चावीन डी हुआंटर ए सौथी जूनी अने जाणीती प्री कोलंबियन साइट्स पैकीनी एक छे जे 2000 वर्षथी वधु समयथी इंका साम्राज्यना उदयनी पूर्वानुमान करे छे। ત્યારબાદ તો પાંચમો પ્રશ્ન, તાજેતરમાં કોના દ્વારા સાગર સંપર્ક ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ લોન્ચ કરવામાં આવી તો તેના જવાબમાં આવશે સર્વાનંદા સોનોવાલ। બંદરો શિપિંગ અને જળમાર્ગોના કેન્દ્રીય પ્રધાન સર્વાનંદ સોનોવાલે ભારતમાં દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે સાગર સંપર્ક ડિફરન્શિયલ ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ સિસ્ટમ એ પાર્થિવ આધારિત ઉન્નતીકરણ પ્રણાલી છે જે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમમાં ભૂલો અને અચોક્કસતાઓને સુધારે છે અને વધુ ચોક્કસ સ્થિતિની માહિતી પૂરી પાડે છે। તે નાવિકોને સલામત રીતે નેવિગેટ કરવામાં મદદ કરે છે અને બંદર વિસ્તારોમાં અથડામણ ગ્રાઉન્ડિંગ અને અકસ્માતોનું જોખમ ઘટાડે છે। આ પહેલ નવીનતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને ભારતીય દરિયાઈ ક્ષેત્રને મજબૂત કરવા માટે મંત્રાલયની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં કયા શહેરમાં વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ ટેમ્પલ કન્વેન્શન અને એક્સપોનું આયોજન કરવામાં આવશે તો તેના જવાબમાં આવશે વારાણસી। વારાણસીમાં રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર ખાતે 22-24 જુલાઈ 2023 દરમિયાન વિશ્વનું સૌથી મોટું ઇન્ટરનેશનલ ટેમ્પલ કન્વેન્શન એન્ડ એક્સપોનું આયોજન કરવામાં આવશે। આ પરિષદ વિશ્વના શાસન સંચાલન અને કામગીરી અને મંદિરની ઇકોસિસ્ટમને પોષણ અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરશે। સંમેલનમાં 25 દેશોમાંથી 450થી વધુ મંદિરના કાર્યકર્તાઓ ભાગ લે તેવી અપેક્ષા છે। સંમેલનનું ઉદઘાટન આરએસએસના વડા મોહન ભાગવત 22 જુલાઈએ કરશે। ટેમ્પલ કનેક્ટ દ્વારા પ્રથમ વખત ઇન્ટરનેશનલ ટેમ્પલ્સ કન્વેન્શન એન્ડ એક્સપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ એક્સપોમાં મંદિર પ્રબંધન સંચાલન અને વહીવટના વિકાસ સશક્તિકરણ અંગે ચર્ચા કરવામાં આવશે। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં સંજીવ પુરી કઈ કંપનીના ચેરમેન અને એમડી બન્યા તો તેના જવાબમાં આવશે આઈટીસી। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ ભારતની પહેલી એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્કર લિસાનું અનાવરણ કર્યું તો તેના જવાબમાં આવશે ઓડિશા। એક ઓડિયા આધારિત ન્યૂઝ સ્ટેશન ઓડિશા ટીવીએ ભારતની પ્રથમ પ્રાદેશિક એઆઈ ન્યૂઝ એન્કર લિસાનું અનાવરણ કર્યું છે। ભારતના પ્રથમ પ્રાદેશિક એઆઈ ન્યૂઝ એન્કર તરીકે લિસાના ઉદ્ભવ સાથે મીડિયા ઉદ્યોગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સીમાઓ સતત આગળ વધી રહી છે। ઓડિશા ટીવી દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવેલા એક વિડીયોમાં લિસા આત્મવિશ્વાસપૂર્વક પોતાનો પરિચય આપે છે અને આ ઐતિહાસિક પ્રસંગ માટે તેણીનો ઉત્સાહ વ્યક્ત કરે છે। ન્યૂઝ સ્ટેશને જાહેર કર્યું કે તે ટૂંક સમયમાં ન્યૂઝ અપડેટ્સ હોસ્ટ કરશે। લિસા પાસે ઓડિયા અંગ્રેજી અને અન્ય સહિત અનેક ભાષાઓ બોલવાની નોંધપાત્ર ક્ષમતા છે। તે પરથી આપણે મેપમાં જોઈ શકીએ અહીંયા આવેલું છે ઓડિશા જે વેસ્ટ બેંગાલ ઝારખંડ છત્તીસગઢ અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે। ઓડિશાની રાજધાની છે ભુવનેશ્વર, રાજ્યપાલ છે ગણેશીલાલ,
મુખ્યમંત્રી છે નવીન પટનાયક, જિલ્લાઓ છે 30, લોકસભાની સીટ છે 21 અને રાજ્યસભાની સીટ છે 10. ત્યારબાદનો 9મો પ્રશ્ન, તાજેતરમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાના પ્રબંધ નિર્દેશક કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે ઇરિના ઘોષ, એટલે કે આન્સર બી. ત્યારબાદનો 10મો પ્રશ્ન, તાજેતરમાં ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે શવકત મિર્ઝિયોયેવ, એટલે કે આન્સર એ. હવે એડગર્સ રિંકેવિક્સ જે છે એ લાટવિયા ના પીએમ બન્યા છે. ત્યારબાદ ક્વારિકોસ મિત્સોતાકિસ જે છે એ ગ્રીસના પીએમ બન્યા છે. અને માર્સેલ સિયોલાકુ જે છે એ રોમાનિયાના પીએમ બન્યા છે. ઉઝબેકિસ્તાનની જો વાત કરીએ તો તે સેન્ટ્રલ એશિયાનું એક કન્ટ્રી છે, તેની કેપિટલ છે તાશ્કંદ. ત્યારબાદનો 11મો પ્રશ્ન, તાજેતરમાં મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન સમાચારોમાં રહ્યું તે કયા રાજ્યમાં આવેલું છે? તેના જવાબમાં આવશે તમિલનાડુ. તાજેતરમાં તમિલનાડુ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ઉદ્યોગના વન્યજીવને સુરક્ષિત કરવાના પ્રયાસ રૂપે નીલગિરી જિલ્લામાં મુકુરથી નેશનલ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં શિકારને રોકવા માટે પ્રયાસોને વધુ તીવ્ર બનાવ્યા છે. મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાન તમિલનાડુમાં નીલગિરી ઉચ્ચ પ્રદેશના પશ્ચિમ ખૂણામાં સ્થિત છે. તે 7846 હેક્ટરનો વિસ્તાર ધરાવે છે. 1980માં તેને વન્યજીવ અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું અને 1990માં એક રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. શિકાર દ્વારા ઉદ્ભવેલા નિકટવર્તી ખતરાને ઓળખીને તમિલનાડુ વન વિભાગે તાજેતરમાં જ ગેરકાયદેસર વન્ય પ્રાણી વેપાર દ્વારા ચાલતી શિકારની પ્રવૃત્તિઓ પર નજર રાખવા માટે મુકુરથી રાષ્ટ્રીય ઉદ્યાનની આસપાસ તેની તકેદારી સઘન બનાવી છે. વન વિભાગે નીલગિરી વિભાગના વિવિધ વિભાગોમાં 15 વધારાના શિકાર વિરોધી નિરીક્ષકો પણ તૈનાત કર્યા છે. મેપમાં આપણે જોઈ શકીએ અહીં આવેલું છે તમિલનાડુ, જે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે. તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ, રાજ્યપાલ છે આર એન રવિ, મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન, જિલ્લાઓ છે 38, લોકસભાની સીટ છે 39 અને રાજ્યસભાની સીટ છે 18. ત્યારબાદ તો 12મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશના એપ્સિલોન રોકેટ એન્જિનના પરીક્ષણ દરમિયાન વિસ્ફોટ થયો? તો તેના જવાબમાં આવશે જાપાન. હવે જાપાનની જો વાત કરીએ તો તેની કેપિટલ છે ટોક્યો, પ્રાઇમ મિનિસ્ટર છે ફુમિયો કિશિદા અને જાપાનની કરન્સી છે યેન. અને જાપાન જે છે એ ઈસ્ટ એશિયાનું એક કન્ટ્રી છે. ત્યારબાદનો 13મો પ્રશ્ન, તાજેતરમાં કઈ આઈઆઈટી અબુધાબીમાં પોતાનું પહેલું કેમ્પસ વર્ષ 2024 સુધીમાં શરૂ કરશે? તો તેના જવાબમાં આવશે આઈઆઈટી દિલ્હી. આની પહેલા આઈઆઈટી મદ્રાસે તંઝાનિયામાં, આઈઆઈટી ઝાન્ઝીબર નામનું કેમ્પસ ખોલ્યું છે અને તેની પ્રથમ મહિલા ડાયરેક્ટર પ્રીતિ અધલાયમ બની છે. તે પરથી આઈઆઈટી દિલ્હીની જો વાત કરીએ તો આઈઆઈટી દિલ્હીના ચેરમેન છે આર ચિદમ્બરમ અને ડાયરેક્ટર છે રંગન બેનર્જી. અબુધાબીમાં પ્રથમ આઈઆઈટી દિલ્હી કેમ્પસ સ્થાપવા માટે શિક્ષણ મંત્રાલય અને અબુધાબી ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એન્ડ નોલેજ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી વચ્ચે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો. યુએઈ ભારત વ્યાપક આર્થિક ભાગીદારી કરાર સાથે સંલગ્ન ભવિષ્યની સમૃદ્ધિ, ટકાઉ વિકાસ અને લાંબા ગાળાની આર્થિક વૃદ્ધિ માટે ઉત્પ્રેરક તરીકે શૈક્ષણિક શ્રેષ્ઠતા, નવીનતા, જ્ઞાન વિનિમય અને માનવ મૂડીમાં રોકાણને પ્રાધાન્ય આપવા માટે આ એમઓયુ બંને દેશોના સહિયારા વિઝનને પ્રતિબિંબિત કરે છે. આઈઆઈટી દિલ્હી અબુધાબી કેમ્પસ 2024માં શૈક્ષણિક કાર્યક્રમો શરૂ કરવા માટે તૈયાર છે, જેમાં સ્નાતક, માસ્ટર્સ અને પીએચડી પ્રોગ્રામ્સની શ્રેણી ઓફર કરવામાં આવી છે. તે ટકાઉ ઉર્જા અને આબોહવા અભ્યાસ, કોમ્પ્યુટિંગ અને ડેટા સાયન્સ અને અન્ય એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને માનવતાની શાખાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા સંશોધન કેન્દ્રનું આયોજન કરશે.
ત્યારબાદનો 14મો પ્રશ્ન, તાજેતરમાં કઈ ભારતીય બેંક દુનિયાની 7મી સૌથી મોટી બેંક બની? તો તેના જવાબમાં આવશે એચડીએફસી બેંક. એચડીએફસી બેંકના ચેરમેન છે અતનુ ચક્રવર્તી. તેના સીઈઓ છે શશીધર જગદીશન અને તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. હવે આ બેંકોની યાદીમાં સૌથી મોટી બેંક છે જેપી મોર્ગન અને બીજા નંબરની બેંક છે બેંક ઓફ અમેરિકા. ત્યારબાદ 15મો પ્રશ્ન, તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત નોમાડિક એલિફન્ટ 2023નું આયોજન થઈ રહ્યું છે? તો તેના જવાબમાં આવશે મંગોલિયા, એટલે કે આન્સર ડી. મંગોલિયાની કેપિટલ છે ઉલાનબતર. ત્યાંના પ્રેસિડેન્ટ છે ઉખન નાગિન. કુરુલ શેખ અને કરન્સી છે ટોગરોગ. ભારત અને મંગોલિયા વચ્ચે આ કવાયત 17 જુલાઈથી 31 જુલાઈ 2023 દરમિયાન મંગોલિયાના ઉલાનબતારમાં આયોજિત થઈ રહી છે. નોમેડિક એલિફન્ટ એ ભારત અને મંગોલિયા વચ્ચેની વાર્ષિક તાલીમ ઇવેન્ટ છે જે બંને દેશોમાં એકાંતરે યોજાય છે. અગાઉની આવૃત્તિ ઓક્ટોબર 2019માં ભારતના બાકલોહમાં સ્પેશિયલ ફોર્સિંગ ટ્રેનિંગ સ્કૂલમાં આયોજિત થઈ હતી. ભારતીય સૈન્યની ટુકડી 16 જુલાઈ 2023ના રોજ ભારતીય વાયુસેનાના C-17 એરક્રાફ્ટ દ્વારા ઉલાનબતાર પહોંચી હતી. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ સકારાત્મક સૈન્યથી લશ્કરી સંબંધોને મજબૂત કરવાનો, શ્રેષ્ઠ પ્રયાસો શેર કરવા, આંતર કાર્યક્ષમતા વધારવા અને બંને સેનાઓ વચ્ચે મિત્રતાને પ્રોત્સાહન આપવાનો છે. ત્યારબાદનો 16મો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં 26 વિપક્ષી દળોના નવા ગઠબંધનને શું નામ આપવામાં આવ્યું? તો તેના જવાબમાં આવશે ઇન્ડિયા. ઇન્ડિયાનું પૂરું નામ છે ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલિયન્સ. ત્યારબાદ 17મો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે વિશ્વનું પ્રથમ મિથેન સંચાલિત રોકેટ લોન્ચ કર્યું છે? તેના જવાબમાં આવશે ચીન. હવે આ રોકેટનું નામ છે ઝૂ. ત્યારબાદનો 18મો પ્રશ્ન, તાજેતરમાં સિમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના અધ્યક્ષ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે નીરજ અખોરી, એટલે કે આન્સર સી. ત્યારબાદનો 19મો પ્રશ્ન, તાજેતરમાં ભારતે 64મી ઇન્ટરનેશનલ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં કેટલા મેડલ જીત્યા? તો તેના જવાબમાં આવશે 6. હવે આ ઓલિમ્પિયાડ એ જાપાનના ચીબામાં આયોજિત થઈ હતી, જેમાં ભારતે 2 ગોલ્ડ, 2 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને ભારત 112 દેશોમાંથી 9મા ક્રમે રહ્યો છે. તમને અહીં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ વિજેતાઓની યાદી આપેલી છે. ત્યારબાદનો 20મો પ્રશ્ન, તાજેતરમાં થાઇલેન્ડમાં આયોજિત મેકાંગ ગંગા સહકાર બેઠકની સહ અધ્યક્ષતા કોણે કરી હતી? તો તેના જવાબમાં આવશે એસ જયશંકર, એટલે કે આન્સર સી. હવે થાઇલેન્ડની જો વાત કરીએ તો થાઇલેન્ડની કેપિટલ છે બેંગકોક અને ત્યાંની કરન્સી છે થાઈ બાથ. એસ જયશંકર જે છે એ ભારતના તાજેતરમાં વિદેશ મંત્રી છે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે થાઇલેન્ડના બેંગકોકમાં 12મી મેકાંગ ગંગા સહકાર બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી. બેઠકમાં ડોક્ટર જયશંકરે ભારત મ્યાનમાર થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઈવેના અમલીકરણને પ્રાથમિકતા આપી હતી. તેઓએ આર્થિક સહયોગને આગળ વધારવા અને કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજી અને જળ સંસાધન વ્યવસ્થાપનમાં વિનિમયની મર્યાદાને વિસ્તૃત કરવા માટે મેકોંગ ગંગા કોઓપરેશન બિઝનેસ કાઉન્સિલની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. આ બેઠકમાં ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સ દ્વારા અને સંસ્કૃતિ અને પર્યટનને આગળ લઈ જવા માટે અને સંગ્રહાલય આધારિત સહકારને વધુ ગાઢ બનાવવા માટે વિકાસ ભાગીદારીની નવા ક્ષેત્રોની પણ શોધ થઈ હતી.
ડોક્ટર જયશંકરે તાજેતરમાં ભૂતકાળમાં ખાસ કરીને ભારત મ્યાનમાર થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઈવેના પડકારોનો સામનો કરતા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. મેકોંગ ગંગા સહકારની સ્થાપના નવેમ્બર 2000માં કરવામાં આવી હતી. તેમાં 6 સભ્ય દેશોનો સમાવેશ થાય છે અને એ દેશો છે ભારત, થાઇલેન્ડ, મ્યાનમાર, કંબોડિયા, લાઓસ અને વિયેતનામ. ત્યારબાદનો 21મો પ્રશ્ન. તાજેતરમાં નોકિયા અને ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલે મળીને 5G કૌશલ વિકાસ કેન્દ્ર કયા રાજ્યમાં શરૂ કર્યું? તો તેના જવાબમાં આવશે ગુજરાત. નોકિયાનું હેડક્વાર્ટર આવેલું છે ફિનલેન્ડના ઇસ્પોમાં અને તેના ચેરમેન છે સારી બેલડોફ. ટેલિકોમ સેક્ટર સ્કિલ કાઉન્સિલ અને કૌશલ્યાધ સ્કિલ યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં નોકિયાએ ગુજરાતમાં 5G કૌશલ્ય વિકાસ કેન્દ્ર સ્થાપવાની જાહેરાત કરી છે. આઈટીઆઈ કુબેરનગર જે આવેલી છે અમદાવાદ ખાતે, તે સેન્ટર ઓફ એક્સિલન્સ 5G ટેકનોલોજી કૌશલ્યોમાં વ્યક્તિઓને તાલીમ આપવા માટે સમર્પિત કૌશલ્ય પ્રયોગશાળાની સ્થાપના કરશે. પ્રાથમિક ઉદ્દેશ્ય, અભ્યાસ પૂર્ણ કર્યા પછી 4-6 અઠવાડિયામાં ઓછામાં ઓછા 70% શીખનારાઓને જોબ પ્લેસમેન્ટ ઓફર કરવાનો છે અને પ્રોજેક્ટના પ્રથમ વર્ષમાં લગભગ 300 ઉમેદવારોની આ પ્રોગ્રામમાં લાભ મળશે. રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે 5G કૌશલ્ય વિકાસ કેન્દ્રના ઉદ્ઘાટન સમારોહની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદનો 22મો પ્રશ્ન. તાજેતરમાં હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2023માં ભારતનો ક્રમાંક કેટલામો રહ્યો? તો તેના જવાબમાં આવશે ભારતનો ક્રમાંક રહ્યો 80મો અને આ ઇન્ડેક્સમાં પહેલા ક્રમાંક પર છે સિંગાપુર. હવે આ ઇન્ડેક્સ બાદ ભારતના જે નાગરિકો છે એ 57 દેશોમાં વિઝામુક્ત પ્રવેશ મેળવી શકશે. ત્યારબાદનો 23મો પ્રશ્ન. તાજેતરમાં નીતિ આયોગના વિકાસ તૈયારી સૂચનાંકમાં કયું રાજ્ય ટોચ પર રહ્યું? તો તેના જવાબમાં આવશે તમિલનાડુ. નીતિ આયોગના નિકાસ તૈયારી સૂચનાંક 2022માં તમિલનાડુ, મહારાષ્ટ્ર અને ગુજરાતને પાછળ છોડીને ટોચનું રાજ્ય બન્યું છે. ઇન્ડેક્સનો ઉદ્દેશ રાજ્યોની નિકાસ સંભવિતતા અને કામગીરીની દ્રષ્ટિએ તેમની સજ્જતાનું મૂલ્યાંકન કરવાનો છે. 17 જુલાઈ 2023 ના રોજ જાહેર કરાયેલા આ અહેવાલમાં ઇન્ડેક્સની ત્રીજી આવૃત્તિમાં તમિલનાડુ 80.89ના કુલ સ્કોર સાથે યાદીમાં ટોચ પર રહ્યું છે. ત્યારબાદ મહારાષ્ટ્ર બીજા ક્રમે, કર્ણાટક ત્રીજા ક્રમે અને છેલ્લી 2 આવૃત્તિમાં ટોચ પર રહેલું ગુજરાત આ વખતે 4થા સ્થાને પહોંચી ગયું છે. તે પરથી નીતિ આયોગની જો વાત કરીએ તો નીતિનું પૂરું નામ થાય નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જાન્યુઆરી 2015 ના રોજ કરવામાં આવી હતી અને એની પહેલા નીતિ આયોગનું જૂનું નામ હતું યોજના આયોગ, જે બદલીને 1 જાન્યુઆરી 2015 ના રોજ નીતિ આયોગ કરવામાં આવ્યું. તેનું હેડક્વાર્ટર આવેલું છે ન્યૂ દિલ્હીમાં. તેના ચેરપર્સન હોય વડાપ્રધાન એટલે કે નરેન્દ્ર મોદી. વાઇસ ચેરપર્સન છે ડોક્ટર સુમન કે બેરી અને સીઈઓ છે બીવીઆર સુબ્રમણ્યમ. ત્યારબાદનો 24મો પ્રશ્ન. તાજેતરમાં એસબીઆઈ કેપિટલ માર્કેટ્સના ચીફ કોણ બન્યું? તો તેના જવાબમાં આવશે રાજ્યકુમાર સિન્હા. હવે અભિજીત ચક્રવર્તી તાજેતરમાં એસબીઆઈ કાર્ડના સીઈઓ અને એમડી બન્યા હતા અને દિનેશ કુમાર ખારા જે છે એ એસબીઆઈ બેંકના ચેરમેન છે. ત્યારબાદનો 25મો પ્રશ્ન. તાજેતરમાં 18 જુલાઈ 2023 ના રોજ કોના દ્વારા નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં ભૂમિ સન્માન 2023 રજૂ કરવામાં આવ્યા હતા? તો તેના જવાબમાં આવશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ એટલે કે આન્સર ડી. 18 જુલાઈ 2023 ના રોજ ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ભૂમિ સન્માન 2023 પ્રસ્તુત કર્યું હતું. ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામના મુખ્ય ઘટકોને પૂર્ણ કરવામાં શ્રેષ્ઠતા દર્શાવનાર રાજ્ય સચિવો અને જિલ્લા કલેક્ટરો અને તેમની ટીમો દ્વારા પુરસ્કારો પ્રાપ્ત કરવામાં આવ્યા હતા. હવે ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઇઝેશન પ્રોગ્રામની શરૂઆત જે છે એ કેન્દ્રીય પંચાયતી રાજ મંત્રાલય દ્વારા 2008 જમીનના રેકોર્ડ્સને ડિજિટાઇઝેશન કરવા માટે કરવામાં આવી હતી. ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત, બિહાર, આસામ, છત્તીસગઢ, ઝારખંડ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળના 9 સચિવ સહિત કુલ 68 જિલ્લાઓની ટીમના અધિકારીઓને વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આયોજિત ભૂમિ સન્માન 2023 સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યા
હતા, જેમાં ઓડિશાના 19 જિલ્લાના 57 અધિકારીઓ અને મધ્યપ્રદેશના 15 જિલ્લાના 35 અધિકારીઓ જેમને મહત્તમ પુરસ્કાર મળ્યા હતા. ત્યારબાદનો 26મો પ્રશ્ન, તાજેતરમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ એટલે કે RPF ના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા? તો તેના જવાબમાં આવશે મનોજ યાદવ, એટલે કે આન્સર બી. ત્યારબાદનો 27મો પ્રશ્ન, તાજેતરમાં કયા પ્રોફેસરે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ એની એવોર્ડ જીત્યો? તો તેના જવાબમાં આવશે થલપિલ્લી પ્રદીપ, એટલે કે આન્સર એ. એની એવોર્ડ્સ 3 અલગ અલગ કેટેગરી એનર્જી ટ્રાન્ઝિશન, એનર્જી ફ્રન્ટિયર્સ અને એડવાન્સ એન્વાયરમેન્ટલ સોલ્યુશન્સમાં રજૂ કરવામાં આવે છે. થલપલ્લી પ્રદીપને અદ્યતન પર્યાવરણીય ઉકેલ માટે આ એવોર્ડ મળ્યો હતો. પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં સુવર્ણચંદ્રક, પ્રશસ્તિપત્ર અને નાણાકીય રાશિનો સમાવેશ થાય છે. પ્રોફેસર ટી પ્રદીપ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસના રસાયણશાસ્ત્રના વિભાગના પ્રોફેસર છે. એની એવોર્ડ્સનો પ્રાથમિક ઉદ્દેશ ઉર્જા કાર્યક્ષમતા, નવીનીકરણીય ઉર્જા, ડીકાર્બોનાઇઝેશન અને પર્યાવરણીય સંરક્ષણમાં અભૂતપૂર્વ પ્રગતિને પ્રોત્સાહિત કરવાનો છે. ત્યારબાદનો 28મો પ્રશ્ન, તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડ ના ડાયરેક્ટર જનરલ કોણ બન્યું? તેના જવાબમાં આવશે રાકેશ પાલ. ત્યારબાદનો 29મો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીય ગ્રેન્ડ માસ્ટરે હંગરીમાં સુપર GM ચેસ ટુર્નામેન્ટ જીતી? તો તેના જવાબમાં આવશે આર પ્રજ્ઞાનંદ. ત્યારબાદનો 30મો પ્રશ્ન, તાજેતરમાં ગ્લોબલ ફૂડ રેગ્યુલેટર્સ સમિટ 2023નું ઉદઘાટન કયા કેન્દ્રીય મંત્રીએ કર્યું? તેના જવાબમાં આવશે મનસુખ માંડવિયા. મનસુખ માંડવિયા એ તાજેતરમાં ભારતના હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર અને કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર વિભાગના કેબિનેટ મિનિસ્ટર છે. આમ અહીં આપણે આજે જુલાઈના 3 અઠવાડિયાનું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું. જે પ્રશ્નમાં મારે તમને ડિટેલમાં સોલ્યુશન આપવાની જરૂર હતી તે તમામ પ્રશ્નોમાં મેં તમને ડિટેલમાં સોલ્યુશન આપ્યું. તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.